જો પર લોકડાઉન હતું ને, અમે કેટલાય દી 8-8 દિવસ હાવ ઘરમાં ખાતા વગરના રહી ગયા હતા. આપણે તો કણી ત્યાં બકાડી દઈ, પણ પરજ્યા હોય એને તો થાય જ, નાની હોય એને તોય અમે બકાડી દેતા. હા એમને મારું નામ પોપટભાઈ આહિર છે. તમારું નામ શું છે? કલસરિયા બાલુભાઈ વિશ્રામભાઈ. કલસરિયા બાલુભાઈ વિશ્રામભાઈ, બરોબર. તમારું નામ માતાજી? સત્તુબેન. પહેલાં તો અંકલ, તમે બધી વાતચીત તો જોકે અમને કરી જ છે અને તમારી ઘરની પણ મુલાકાત લીધી, પણ આજે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, તો તમારે અત્યારે શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? પ્રોબ્લેમમાં તો એવું છે કે પોપટભાઈ આર્થિક રીતે તકલીફ છે, ને દવાખાનાની હિસાબે ને મારે કામ થતું નથી. હીરામાં હું જાઉં છું, 10-12 હજારનું કામ કરું, ને અમે 9 જણાનો પરિવાર છીએ, ને ધંધાનું કંઈ સેટિંગ તો છે નહીં સુરતમાં. એની હિસાબે આર્થિક રીતે બહુ મજબૂરી છે કે અહીંયા હવે અહીંયા રહેવું કે દેહમાં જવું. દેહમાં અમારી પાસે કાંઈ છે નહીં, ને અહીંયા એ જ તકલીફ છે. કેવી રીતે ઘર ચલાવી રહ્યા અત્યારે? 9 જણાનું કેવી રીતે ભરણ પોષણ થઈ રહ્યું છે? ભરણ પોષણ તો હું હીરામાં જાઉં એટલે એમાં જ ઘર ચાલે છે. એમાં ને આ બેન જે હાડી બનાવે થોડી ઘણી જે આવે એમાંથી અમારે દવાખાનું, અમે બાપ દીકરી ત્રણ કમાઈ, એમાંથી બસ એ મશીનમાં ને અમે, બરાબર. બસ એટલે શું પ્રોબ્લેમ છે તમારે? મતલબ પ્રોબ્લેમ એમાં 2 દીકરીઓ મારે બીમાર જ છે, એને લીવરની તકલીફ છે, ને અમદાવાદની દવા શરૂ છે. અચ્છા, એટલે એમની બંને દીકરીઓને લીવરનો પ્રોબ્લેમ છે? હા, બંનેને લીવરની તકલીફ છે. એટલે શું થયું છે એમાં? એટલે ડેમેજ થઈ ગયું છે કે પછી? એમાં ચાબે અત્યારે અમને તો કીધું, મને તો પૂરી, પણ લીવર સિરોસિસ કહેવામાં આવે છે એને, એટલે લીવર સિરોસિસની દવા શરૂ છે અત્યારે. બરાબર. તો એના અત્યારે મેડિકલ ખર્ચાની બધું? મેડિકલ ખર્ચો તો આમ લેણું કરીને જ તે અત્યારે કર્યો, જે મારી પાસે જે હતું એ વેચી કરી, જે હતું મારી પાસે અત્યારે સુધી એમાં ચલાવ્યું છે દવાનો ખર્ચો. અને અત્યારે તે બસ એ અમે જે મહેનત કરીએ, અમે ખાવાનું ઓછું કરી ને પૈસો બચાવીને એનો દવાનો ખર્ચ એમાંથી જ કાઢીએ છીએ. અચ્છા, એટલે ટાઈમ પર ખાઈ પણ નથી શકતા? ને ટાઈમ પર ખાવાનું તો અમે બકાડી દેવું પડે છે, દવા આટું તેને, દવા તો અમદાવાદ તો જવું જ પડે. તો અત્યારે બંને દીકરીઓની ઉંમર કેટલી છે? એક છે 12 વર્ષની, 13 વર્ષની, ને નાની છે આ 11 વર્ષની. બરોબર. બે એટલે હજી ઉંમર પણ 11-12 વર્ષની, 12-13 વર્ષની જ છે. એમ છે, આ જો બેનની 3 વર્ષથી દવા, 4 વર્ષ 6 સાલ છે બે બેબીની. એમાં અમે ક્યારેક ઘરમાં જો બકાડી દઈને એની દવા રાખવી પડે આપણે. ઘરમાં ખાવાનું ક્યારેક તો ભાઈ આ તક કેમ આપણે સાંડી જાય, એવી રીતે અમે તક સાંડી જાય. જો પર લોકડાઉન હતું ને, અમે કેટલાય દી 8-8 દિવસ હાવ ઘરમાં ખાતા વગરના રહી ગયા હતા. આપણે તો કણી ત્યાં બકાડી દઈ, પણ પરજ્યા હોય એને તો થાય જ, નાની હોય એને તોય અમે બકાડી દેતા. હા એમને એવી જો આ 4 વર્ષથી અમારી આવી પોઝિશન છે. અમારે કરવું પડે ને અમે મહેનત કરવા માંગીએ છીએ, ને મહેનત કરવાની છે ને મહેનત કરશું. એ તો વાત બરાબર છે તમારી, અને મહેનત કરતા લોકોને અમે હંમેશા સપોર્ટરૂપ બનતા હોઈએ છીએ. અમે વાર તહેવાર અમે પોતાના કપડાં પણ નથી લેતા, વાર તહેવાર આ રાજી રાખવા માટે અમે કોઈ આ લોકોને છોકરીઓને ખવાય નહીં, એટલે અમે સારું રાંધીનું ઈચ્છીએ, અમે એને જેવું ખવાય એવું જ બનાવીએ. અમે કોઈ વાર તહેવાર ઉજવી ન ઈચ્છીએ, ને એના પ્રમાણે એને જે ગમે એ જ, એને ખાવાનું જે સાબે કીધું એ જ અમે રાંધીને અમે બધાએ ખાઈએ. અમે વાર તહેવાર રીતે સારું રાંધી ન ખાઈએ છીએ, એટલે એ રીતનો. હા, એટલે એ અમને જે જ્ઞાતિ કીધું એ લોકોએ ચાબે કે આને આ જ એને તેલથી કૂતળે કોઈ વસ્તુ નહીં ખાવાની, તો અમે આખું ઘર ન ખાઈએ, કારણ કે એ રહી જઈને અમે ખાઈએ એવું તો કોઈ માયતર કરી જ નહીં કે. ના ના, બિલકુલ. એટલે અમે ઘણી બધી પરેજી રાખવી પડે. હા, પરેજી રાખવી પડે, એટલે અમે લોકો કોઈ વસ્તુ સારી રાંધીને ખાઈએ નહીં. ને આપણે સારી વસ્તુ રાંધી હોય તો એ ખાઈ નહીં, એટલે આપણીથી ખવાય નહીં. ના ના, બિલકુલ. એ તો પછી આપણો જીવ બળે, મને ક્યારેક ક્યારેક રોવાય છે, એવું રાંધવાની વસ્તુ તો મને રોવાય છે. તમે માં છો અને 2 દીકરીઓને એટલો મોટો પ્રોબ્લેમ.
કઈ નહીં, ભગવાન જલ્દી સારું કરી દેશે. અને બીજા શું અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યા છે, અત્યારે કેવી રીતે બધું થઈ રહ્યું છે? અત્યારે એમને જો દવા શરૂ છે ને, ને પૈસા હોય તો જાય, નકર દવા જો અમને મગાવી લઈએ. ને હા, 4-5 મહિનાથી અમદાવાદ નથી ગયા પૈસાને લીધે. એટલે અમદાવાદ એમની દવા ચાલુ છે? હા, રિપોર્ટ કરાવવાના. અમદાવાદની દવા શરૂ છે. દર 2 મહિને અમદાવાદ જવાનું હોય અમારે. હમણાં તો આ લોકડાઉનના હિસાબે અને પૈસા નથી એને હિસાબે ભાઈ અમે જઈ નથી. અમને બોલાવ્યા હતા 6 મહિનામાં, પણ 6 મહિનામાં પૈસા નહોતા એટલે અમે નથી ગયા. હવે અમારે જવાનો ટાઈમ પૂરો થઈ ગયો, અમારે જવું પડે એમ છે. હવે પૈસાની સગવડ કરીને અમે જવું. બરાબર. ને બીજા ધંધા માટે તો અમારે એક આ મશીન જો એક મળી જાય તો અમારે આ હાડીનું થોડુંક એક બેટી કામે લાગી જાય. ને અમારી પાસે એક છે, એ લોકોને તે પરત કરવાનું છે. એને બીજાનું મશીન, હા બીજાનું મશીન છે એટલે એને હાડી શરૂ છે એટલે એ લોકો માગે છે કે અમને અમારું મશીન પાછું આપો. એટલે અમારે તો મોટી તકલીફ તો એ છે. અને અત્યારે કોઈ એવી મારી પરિસ્થિતિ નથી કે હું નવું મશીન લઈ શકું. ના ના, એ તો સમજી શકીએ છીએ. કેમ કે તમે બધી વાતચીત કરી તે મુજબ કે તમારે અત્યારે ટાઈમ પર ખાવા માટે પણ અત્યારે પ્રોબ્લેમ આવતો. અમદાવાદ જવાનું એ ટાઈમ થઈ ગયો ને મશીન આ લોકો પાછું માગે છે એટલે મશીન આપણે એને દેવું પડે માગ્યું છે એટલે. સીધો સાચી વાત છે. પણ તમને અત્યાર સુધી કામ કરવા માટે આપ્યું એ સૌથી મોટી વાત છે. કેટલો એ તમને મદદરૂપ બન્યા? હા, એને ખૂબ મારી મદદ કરી. એમાં ક્યાં ખોટોનો કે મારો આ ટાઈમ મંદિરનો ટાઈમ નીકળી ગયો ને મારે 2-5 મહિનાનો આધાર થઈ ગયો મશીન મને આપ્યું એના હિસાબે. અને એ તો બહુ સારી વાત છે કે તમને આવા સમયની અંદર તમારી સ્થિતિને ધ્યાનમાં રાખીને તમને એટલા સહકારરૂપ બન્યા અને એકબીજા લોકોને એટલી મદદ થવી જોઈએ, તો બહુ સારી વાત છે. તો એનો પરિવાર જો આપણા બેન છે, અમારા મોટા બેન, એ મદદ અમારી કરી. પછી મોટા ભાઈ છે, એ મદદ ઘણી કરી દવાખાનામાં કરી. આપણા ભાઈ ભારું છે, એ કરે, આપણે એને કહેવાય. પછી આપણે કાયમ તો આપણને કોઈ દેવાનું નથી. પછી આપણે નો કોઈને કહેવા જવાય કે અમને આપો, અમે ઘરમાં રોડવી દઈએ જે હોય. બસ આમાં હોવની પરિસ્થિતિ, બધાને ધંધો તો મોળો નબળો છે, મંદી છે. એટલે આપણે મેઈન મુદ્દો તો એ કે કોઈ પાસે માગે મગાય નહીં. અને એ તો સાચી વાત છે. એને હિસાબે પછી ભાઈ ભરવી આપણી કેટલીક મદદ કરે એમ. એ તો સમજી શકીએ છીએ. કેમ કે અત્યારે આ કોરોનાની મહામારીના લીધે ઘણા બધા લોકોના રોજગારની ઉપર અસર પહોંચી છે. ધંધા ન હોય પછી આપણને તો આપણે ક્યારે માંગવું એમ, કાંઈ ન જ મગાય. કોરોનાની હિસાબે અમે લોકો બહુ તકલીફ અમારે. ક્યારે અમે પહેલાં લોકડાઉનમાં તો અમારી પરિસ્થિતિ બહુ નબળી હતી, કારણ કે દવા તેદી અમે દર મહિને લેતા. એટલે દવાના પૈસા અમારે દવા 6,500ની થાય છે દર મહિને, 2 બહેનોની થઈને. એટલે પછી ખાવાના પૈસા નહોતા તો અમારે દવાના તો ગમે કરવા જ પડે છે. એટલે દવાના પૈસા અમે ખાવાની પોઝિશન, ખાવાનું અમારી પાસે કાંઈ હતું જ નહીં. અમને એમને અમે દિવસો કાપેલા છે. આ છોકરાઓને ખાલી ખાવાનું મળે એટલું જ તે. અમે અમારી પાસે તો કે અમે મોટા તો બકાડી દેતા, ખાધા વગીના બકાડી દેતા. અમારે રહેતા અમારી વાળા એની પાસે લોટ લઈ આવતા ઘણી વાર, છોકરીઓ હાટું ખાલી 2 એમ બકાડી દેતા અમે દિવસો કાઢને કે એમ. લોકડાઉનની અંદર? હા, લોકડાઉનની અંદર તો બહુ ને ઘણી વાર લોટ નહીં. ઓલા દાદા એક હતા અમારા ભાણો છે ને, દુકાન ના હતી એ દાદા પાસે અમે 2-3 વાર તો લોટ લાવેલા છે. છોકરીઓ હાટું થઈ અમે બકાડી દઈએ અમને ઘરમાં. અને એ તો તમારું મન જ જાણતું હોય છે કે તમે કેવી રીતે બધું મેનેજમેન્ટ કરતા હોય છો. અને અત્યારે તમે વાત કરી કે તમે મહેનત કરવા માગો છો, એટલા માટે અમે તમને હંમેશને માટે સપોર્ટરૂપ બનતા રહીશું. અને પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા અને લોકોના સાથ સહકારથી અમારી એક જ તે કોશિશ હોતી હોય છે કે જેને મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે, એને અમે એક સહકારરૂપ બનીએ કે જેના થકી તમે તમારા જીવનમાં થોડો કમતો પણ જો બદલાવ આવશે તો અમારી માટે સૌથી મોટી સેવા થશે. અને તમારું જે મેડિકલની તમે વાતચીત કરી કે તમારી બંને દીકરીઓને લીવરનો પ્રોબ્લેમ છે, તો હવે લીવર પ્રોબ્લેમ એક જેન્યુઅન પ્રોબ્લેમ છે. અને અત્યારે આ સમયની અંદર દરેક જગ્યાએ મેડિકલ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, બરાબર. પણ પોપટભાઈ ફાઉન્ડેશન મેડિકલ ક્ષેત્રમાં અત્યારે વર્ક નથી કરતું, બરાબર. પણ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અમે તમને એક મશીન લઈ આપીએ છીએ કે જેના થકી તમે વાત કરી કે આ મશીન છે તમારી પાસે, એ પણ અત્યારે બીજા વ્યક્તિ લઈ જશે. તો એક નવું મશીન તમને એક લઈ આપીએ છીએ જેના થકી તમે 2 પૈસાની આવક કરી શકો અને તમારું ઘર ચલાવી શકો, બરાબર. તો પહેલાં તમારી સાથે ચાલો, તમારે જેવું પણ મશીન લેવું છે એવું મશીનની તમે પસંદગી કરો, એવું મશીન તમને લઈ આપીએ છીએ. અને હા પોપટભાઈ, તમારી મદદ ખૂબ ખૂબ આભાર તમારો.
ને સમાજ સેવા આવી કરો, અમારી જેવા ગરીબ માણસોનું આવું કામ કરો ને અમારી જેવાની સહાયરૂપ બનો તમે, ને ભગવાન તમને ખૂબ શક્તિ આપે આવું સારું કામ કરવા માટે. ના ના બિલકુલ, બસ લોકોનો સાથ સહકાર છે અને ભગવાનના આશીર્વાદ છે કે આજે અમને અહીં સુધી પહોંચવાનો એક સેવા કરવાનો લાભ મળ્યો. બાકી અમને પણ નથી ખબર કે તમે આવી સ્થિતિ સાથે લડી રહ્યા છો, પણ તમારા દિવસો પણ ખૂબ સારા આવશે, તમારા દીકરીઓને જે પણ કંઈ પ્રોબ્લેમ છે એને જલ્દી સારું થઈ જશે એવી ભગવાનને પ્રાર્થના કરીશું અમે, કે તમે જે પણ કંઈ સ્થિતિ સાથે લડો છો એમાં તમને જલ્દીથી એ બહાર નીકળવાનો ભગવાન રસ્તો બતાવે. હવે ચાલો મારી સાથે, પછી આપણે આવીને શાંતિથી વાતચીત કરીએ. કરવામાં તો એમ છે કે અમે મોટા જેટલા સમજદાર છીએ એ બધાએ અમે જીવનની અંદર કે બધું અમુક વસ્તુમાં ચલાવી લઈએ છીએ કે કંટ્રોલ રાખીએ કે આપણે આ વસ્તુ જોઈએ છે, પણ છતાંય પણ એ અમે નથી લેતા અને અમારી બચત કરી અમારા જીવનના જે સુખ ચેન છે એ એમાં અમે કંટ્રોલ રાખીએ છીએ, અમે વાપરતા નથી. બિલકુલ, એની માટે તમને હવે એક સાધન પણ લઈ આપ્યું છે, એની અંદર તમે મહેનત કરવાનું જાણો છો, એની અંદર કામ કરો અને બની શકે એટલું અમે પણ સહકારરૂપ બનીશું તમને, કે જેથી તમારા સમયમાં તમે સારી રીતે જીવી શકો. હા, ખૂબ ખૂબ આભાર જાગૃતિબેનનો, ખૂબ આભાર ને અમને જે તમે સહાયરૂપ બન્યા ને અમને જે કામ કરવા અને રોજગાર કરવા માટે મહેનત કરવા માટે મશીન અપાવ્યું એ બહુ સારું, બહુ હારામાં જાગૃતિબેનનો ખૂબ ખૂબ આભાર. ના ના બિલકુલ, લોકોનો સાથ સપોર્ટ છે ત્યારે જ અમે કરી શકતા હોઈએ છીએ. ને આજે ધર્મેશભાઈ અને જાગૃતબેન તરફથી અને એના પૂરા પરિવાર તરફથી તમારી જેમ બીજા અન્ય ચાર પરિવારોને મદદ કરી શકે એટલો સપોર્ટ એમને કર્યો છે, જેથી બીજા ઘરોની અંદર પણ એ સિલાઈ મશીન અમે પહોંચતા કરી શકીશું. બરોબર, અમારી માટે તો આ મોટી વાત છે કે આવા જાગૃતિબેન છે, પોપટભાઈ છે, આવી અમને મદદ કરી ને અમને જે રોજગારીનું સાધન આપ્યું અમારી માટે મોટામાં મોટું ગણાય છે કે રોજગારીનું સાધન અમને મળ્યું અને અમે કાલેથી રોજગાર શરૂ કરી દઈએ, અમારી રોજીરોટી મહેનત કરીએ ને અમને એમાં મદદ મળે તો અમારું ઘર ચલાવવામાં અમને છોકરીની દવા કરતા ઘરમાં એમ ચલાવતા કારે કે એની આટું જો આ રાશનનો લોટ ને એવો બીજા ભાઈ દાદાની હતા, અમારા ભાણિયાની દુકાન હતી એની પાસે લાવતા એમ ચલાવતા, કારે હાવ એમાંથી હાવ એમને ચલાવી દેતા. ત્યારે નીચે અમારી બાજુમાં રહેતા અહીંયા ભાદરોડના ભાઈ હતા જગદીશભાઈ કરી, એની પાસેથી લોટ નીચે બેન પાસેથી લઈ આવતા અમે ઘણી વાર, એમ અમે દિવસો કાઢ્યા. પણ અમે બીજું પછી તો આપણે શું કરીએ, રોજ કોઈને ઘેર માગવા જવા. સાચી વાત છે, પણ હવે તમારી ઘરે જે પણ કંઈ મહેનત કરવાનું, પહેલાં તો તમને સાધન મળી ગયું છે ને, અને બીજી વસ્તુ કે હવે તમને હર મહિને રાશન કીટ મળશે. બરોબર, જ્યાં સુધી તમારે નાના મોટા ખર્ચા અને જે પણ કંઈ રાશનને લગતો પ્રોબ્લેમ છે તો એ તમને રાશન કીટ હર મહિને મળશે તમને, જ્યાં સુધી તમે વ્યવસ્થિત પગભર ના થઈ જાઓ ત્યાં સુધી. તો અત્યારે એક વર્ષ માટેની રાશન તમને અમે કરી આપીએ છીએ કે જેથી તમારે થોડુંક જાજુ જે પણ કંઈ થઈ શકે એટલી સહકારરૂપ અમે બનવા માગીએ છીએ. રાશન તમે આપો એ તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમારી એટલી સેવા કરવાનો અમને મોકો મળ્યો તો બસ ભગવાનના આશીર્વાદ અમને અહીં સુધી પહોંચાડ્યા.
ખૂબ ખૂબ તમારો આભાર પોપટભાઈ. ને અમારી માટે તો આ મોટી વાત કહેવાય કે તમે અમને એટલું દીધું ને અમારે એટલી મદદ કરી. ભગવાન તમને ખૂબ શક્તિ આપે, તાકાત આપે. ચાલો કાંઈ વાંધો નહીં, પણ જે પણ કંઈ પરિસ્થિતિ સાથે તમે લડી રહ્યા છો એમાં ભગવાન તમને વધારે હિંમત આપે, શક્તિ આપે. અને તમારી દીકરીઓ માટે પણ અમે પ્રાર્થના કરીશું કે તમને એમાંથી જલ્દી તમને સારી રીતે એક રસ્તો મળે અને તમે તમારી સારવાર સારી રીતે કરાવી શકો. બરાબર બરાબર. અને તમને હવે હર મહિને રાશન પણ મળશે જ્યાં સુધી તમે પગભર ના થઈ જાઓ ત્યાં સુધી. અને એક સાધન જે તમને લઈ આપ્યું છે, બસ એને સારી રીતે ઉપયોગ કરો. એમાંથી જે પણ કંઈ થાય છે એમાંથી કામ કરો. અને બસ એકબીજા લોકો સુધી પહોંચતા રહીએ. અમે બસ એક જ આશા છે કે અમે દરેક લોકો સુધી પહોંચીએ જેને જરૂર છે ત્યાં સુધી, એવી ભગવાનને પ્રાર્થના કરજો. તમારી આ મદદ અમારી માટે તો બહુ મોટી કહેવાય પોપટભાઈ, બહુ મોટી કહેવાય. બસ લોકોનો સાથ સહકાર છે, માત્ર પોપટભાઈ ફાઉન્ડેશનની પૂરી ટીમ થકી થતું હોય છે, બાકી એકલા વ્યક્તિ માટેનું આ કામ નથી. બસ દરેક લોકોનો આભાર કે આજે અહીં સુધી પહોંચવાનો અમને એક રસ્તો મળ્યો અને તમારી એટલી સેવા કરવાનો લાભ મળ્યો. બરોબર. તમે તમારું ઘરનું ધ્યાન રાખજો, તમારી ઉપર નવ લોકોની તમારી ઉપર જવાબદારી છે. તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો અને જે પણ થાય એટલું કામ કરજો. બાકી જ્યાં નાના મોટું જે પણ કંઈ નાનો મોટો સહકાર છે તો કાંઈ પણ એવો વધારે પ્રોબ્લેમ હોય તો અમને કહેજો, અમે તમને. તો દોસ્તો, તમે જોયું તે મુજબ કે ઘણી બધી રીતે લોકોને પ્રોબ્લેમ હોતા જ હોય છે જીવનમાં, પણ આજે જે આપણે સિલાઈ મશીન વિતરણની જે મોહિમની જે શરૂઆત કરી છે, જે હમણાં ટૂંક જ સમયની અંદર આ સપ્ટેમ્બર મહિનામાં એક સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં એક સાથે 150 પરિવારોને સિલાઈ મશીન વિતરણ કરવાના છીએ. તો બસ જે પણ લોકો સાથ સહકાર આપી રહ્યા છે, તમારા દરેક લોકોના સાથ સહકારથી જ આપણે આવા જરૂરિયાતમાં લોકો સુધી પહોંચી શકીએ છીએ ને એને મદદ કરી શકીએ છીએ. તો આ સિલાઈ મશીન વિતરણની અંદર તમે થોડા પણ જો સહભાગી થવા માંગતા હો તો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે. તો દોસ્તો, તમારી આસપાસ પણ આવા ઘણા બધા લોકો પોતાની જિંદગીમાં પોતાના દિવસોને પસાર કરી રહ્યા છે, તો એક નાનામાં સહકારરૂપ બનીએ અને એક માણસ છે તો માણસની મદદ કરીએ. તમને જો આજનો આ એપિસોડ પસંદ આવ્યો હોય તો પ્લીઝ તમારા દરેક ગ્રુપની અંદર શેર કરી દેજો. ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું નવા પરિવાર સાથે, નવી વ્યક્તિ સાથે, નવી ઉમેદ સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તો ચાલો અંકલ, હવે રજા લઈએ છીએ. તમે અને તમારો પરિવાર આવી જ રીતે શાંતિમય રીતે પસાર થાઓ આ જીવનમાંથી, અને તમારો જે પણ કંઈ પ્રોબ્લેમ છે ભગવાન કરે એમાંથી જલ્દી તમને એક મુક્તિ મળે અને તમે સારી રીતે દિવસોને પસાર કરો. તે પ્રાર્થના કરીશું અને તમારું ધ્યાન રાખજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.